અમેરિકામાં ફરી અંધાધૂન ફાયરિંગની ઘટના સામે આવી છે. નોર્થ કેલિફોર્નિયાના તેહામા કાઉન્ટીમાં એક અજ્ઞાતધારી હુમલાખોરે ઘણી જગ્યા પર ફાયરિંગ કરી હતી. અમેરિકામાં ફરી અંધાધૂત ફાયરિંગની ઘટના સામે આવી છે. નોર્થન કેલિફોર્નિયાના તેહામ કાઉન્ટીમાં એક અજ્ઞાતકારી હુમલાખોરે ઘણી જગ્યા પર ફાયરિંગ કરી હતી. હુમલાખોરે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ સામે ફાયરિંગ કર્યું હતું. મળતા અહેવાલ મુજબ હુમલાખોરે કરેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા છે, જેમાં 3 બાળકો અને 1 મહિલાનો સમાવેશ થાય છે. હુમલાખોરે સ્થાનિક સમય મુજબની આસપાસ બોબકેટ લેનમાં ફાયરિંગ કર્યું હતું, જ્યાં તે પોતે રહેતો હતો. હુમલાખોરે પોતાના પડોશમાં રહેતા વ્યક્તિની કાર ચોરી કરી, જે થોડે આગળ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ હુમલાખોરે બીજી એક કાર ચોરી કરી રેન્ચો તેહામ સ્કૂલે પહોંચ્યો હતો. આ દરમિયાન હુમલાખોરે સ્ટેજ કોચ રોજ અને ઓક પાર્ક રોડ પર ફાયરિંગ કર્યું હતું. સ્કૂલ પરિસરમાં પહોંચીને હુમલાખોરે 100 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું હતું. હુમલાખોર પાસે એક સેમી ઓટોમેટિક રાઇફલ અને 2 હેન્ડગન મળી આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.